નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શક્તિની ઉપાસના કરવાના નવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ છે ત્યારે માંગરોળના વિવિધ પૌરાણિક માતાજી મંદિરો સહિત શેરી વિસ્તારોમાં તેમજ અલગ અલગ જ્ઞાતિઓ દ્વારા ગરબાના આયોજન કરી નવલા નોરતા રંગે ચંગે ઉજવાય છે, જેમાં વર્ષોની પરંપરાની જાળવણી આજે પણ શહેરના માતૃ મંદિર, ભવાની મંદિર, મહાલક્ષ્મી મંદિર, વાઘેશ્વરી મંદિર, મહાકાળી મંદિરના પટાંગણ, પ્રાચીન અર્વાચીન ગરબીનું સુંદર આયોજન કરાયું છે, જેમાં ગાયકોના મધુર સ્વર અને સંગીતના તાલે નાના ભૂલકાઓ, બાળાઓ, બહેનો અને ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવે છે. ત્યારે આયોજકો દ્વારા 10 દિવસ સુધીનું સુંદર આયોજન યોજી દશેરાના દિવસે તમામ બાળાઓ ખેલૈયાઓને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. મહાલક્ષ્મી સેવા સમિતિ દ્વારા છેલ્લા ઘણા લાંબા સમયથી, એટલે કે લગભગ 70-75 વર્ષથી આ ગરબીનું આયોજન મહાલક્ષ્મી મંદિરના પટાંગણમાં કરવામાં આવે છે અને દર વર્ષે જે બાળાઓ રમવા આવે છે તે બાળાઓને વિનામૂલ્યે રમાડવામાં આવે છે. તેમની પાસેથી કોઈ પણ ફી લેવામાં આવતી નથી અને દાતાઓના સહકારથી દરરોજ નાસ્તો અને સાથે કંઈક નાનું ઇનામ અને જેને એમને કહી શકાય કે જે રમવા રમે છે બદલ તેઓને કંઈક પ્રોત્સાહન મળે એટલા માટે દાતાઓ તરફથી મળતી જે રકમ છે એનું ઇનામ પણ આપવામાં આવે છે. અને આ જે સેવા કરે છે એમાં મહાલક્ષ્મી સેવા સમિતિના બધા જ સદસ્યો ખૂબ જ નિષ્ઠાપૂર્વક સાથ અને સહકાર આપે છે, એટલે આ જે કાર્ય છે ખૂબ સુંદર રીતે પાર પડે છે. આ દરરોજ સામાન્ય રીતે 250-300 દીકરીઓ આ મંદિરના પટાંગણમાં રમવા માટે આવે છે. માતૃમાં યુવક મંડળ દ્વારા અમે નવરાત્રિનું આયોજન કરીએ છીએ માતૃ મંદિરના પટાંગણમાં. એમાં અમે નાની નાની બાળાઓને રાસ રમાડીએ છીએ અને પ્રાચીન ગરબી એટલે કે ગરબા ગવડાવીને છે જે આપણી જૂની પરંપરા છે એ જાળવી રાખીએ છીએ. અને અમે બીજા ગરબી મંડળોને પણ સંદેશો આપવા માગીએ છીએ કે આ રીતે જે આપણું પ્રાચીન જૂનું છે એ જાળવી રાખો અને આ રીતે ગરબો ગવડાવી માતાજીની આરાધના કરીએ, એ રીતે આપણે નવરાત્રિનું ઉત્સવ ઉજવીએ એવી બધાઓને અપીલ કરું છું. અને માતૃમાં યુવક મંડળ છેલ્લા ઘણા સમયથી આ માતૃ મંદિરના પટાંગણમાં આ નવરાત્રિનું આયોજન કરે છે. અમારે બાળાઓ લગભગ 60-70 નાની મોટી બાળાઓ રમે છે અને ભાઈઓ પણ લગભગ 30-40 જેટલા ભાઈઓ રમે છે. દરરોજનો દાતાશ્રીઓ દ્વારા નાસ્તા હોય છે અને છેલ્લે દિવસે દશેરાના દિવસે અમે બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણ કરીએ છીએ. વાઘેશ્વરી ગરબી મંડળ દર વર્ષે નવરાત્રી ધામધૂમથી ઉજવે છે. દરેક નાના બાળકો બાળાઓને ઇનામ નાસ્તોને આપવામાં આવે છે. આ વાઘેશ્વરી મંદિર છેલ્લા 700 વર્ષથી બિરાજમાન છે અને માતાજી સાક્ષાત હાજર છે. અમે સોની જ્ઞાતિના ભાઈઓ તેમજ અન્ય જ્ઞાતિના ભાઈઓ પણ વર્ષોથી આ સૂતિ દાંડે રસ, ગરબી રસ, હવન યજ્ઞ બધાનો દેવદર્શનનો લાભ લે છે અને આ ગરબી અતિ પ્રાચીનમાં પ્રાચીન ગરબી છે. અહીંયા અઠંગો, સુરતી વગેરે રાસ બધા રમાડવામાં આવતા અને માતાજીના જૂનામાં જૂની ગરબી છે જે સિંદેરા બાગ પાસે આવેલી છે અને સોની જ્ઞાતિના કુળદેવી માતાજી અહીંયા પ્રસન્નતાપૂર્વક બિરાજે છે અને સર્વે જ્ઞાતિભાઈનો સાથ સહકાર અને ગામના સાથ સહકારથી આ ગરબી અવિરત વર્ષોથી ચાલુ છે અને માતાજીના દરેકને આશીર્વાદ મળે તેવી માતાજીને આજના નવરાત્રિના ત્રીજા નવરાત્રિએ આપણે બધા માતાજીની પ્રાર્થના કરીએ અને માતાજીના આશીર્વાદ મળે તેવી આપણે માતાજીની પ્રાર્થના કરીએ.